હેલો નમસ્તે મિત્રો, હવે એક નવી ભરતી આવી રહી છે જે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા આવી રહી છે. જે જગ્યાઓ છે ન્યાયાધીશની, એટલે કે એડિશનલ સિવિલ જજની જગ્યાઓ આવી રહી છે મિત્રો, એની જાહેરાત આવી ચૂકી છે. અને જે વકીલ મિત્રો હોય અથવા તો LLB કરેલા મિત્રો હોય તો એ લોકો માટે આ એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, એટલે જબરજસ્ત તક મળી રહી છે કે ન્યાયાધીશ બનવા માટેની, કે એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. તો એના માટેની જગ્યાઓ મિત્રો એની આવી રહી છે અને એની જાહેરાત આપવામાં આવેલી છે. આપણે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ, અત્યારે તમે જોઈ શકો છો એમાં હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર આપણે જોઈએ રિક્રુટમેન્ટ, એની અંદર કરંટ ઓપનિંગ્સ, એની અંદર આપણે ક્લિક કરીશું. તો મિત્રો એની અંદર સૌથી ઉપર છે નોટિફિકેશન વેકેન્સી ફોર કેડર ઓફ સિવિલ જજ, એના ઉપર ક્લિક કરીશું કે જે જગ્યાઓ છે એના વિશેની માહિતી જે આપવામાં આવેલી છે. મિત્રો આપ જોઈ શકો છો હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ, RC 07/1/2022 નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. મિત્રો આની અંદર 219 જગ્યાઓની જાહેરાત આપવામાં આવી છે અને મિત્રો આની જે ભરતી પ્રક્રિયા છે એ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. તો આજે જગ્યાઓ આવી રહી છે મિત્રો, અને જે જગ્યાઓ જગ્યાઓ છે એને મિત્રો આપણે જોઈ લઈએ. આજે જગ્યાઓ છે એની ફોર્મ ભરવાની તારીખ ને શું છે તો એના વિશે થોડું જોઈ લઈએ મિત્રો. આપણે મિત્રો જોઈ શકો છો એડિશનલ સિવિલ જજ ઓનલાઈન અરજી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે, એટલે કે ઓનલાઈન અરજી છે 3/2 એટલે કે 3 ફેબ્રુઆરી 2022 શરૂ થશે અને 2/3/2022 સુધી ચાલશે. એટલે કે 3/2/2022 શરૂ થશે અને 2/3/2022 સુધી ફોર્મ ભરી શકાશે. એટલે કે જે કોઈ પણ વકીલ મિત્રો હોય અથવા તો LLB કરેલા કોઈ પણ મારા મિત્રો હોય મિત્રો, તો તમે આમાં એપ્લાય કરી શકો છો અને ન્યાય ક્ષેત્રમાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો, એટલે કે ન્યાયાધીશ બની શકો છો મિત્રો. અને એની અંદર અને આની અંદર બીજું કે બહુ પરીક્ષા બહુ ટફ હોય છે, પરંતુ સામે સ્પર્ધા પણ બહુ ઓછી હોય છે, એટલે કે ઉમેદવારો જે LLB કરેલા બહુ ઓછા હોય છે એના પ્રમાણમાં. તો મિત્રો એની અંદર જો જોબ કરવાની ઈચ્છા હોય મિત્રો આપણને, તો સરસ મજાની તક મળી રહી છે એક ન્યાયાધીશ બનવા માટેની. તો ઓકે, બાય મિત્રો.